નમસ્તે, કેમ છો બધાને? મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સ્યુઇંગ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે સરસ મજાનો વિડીયો લઈને આવી છું ભાઈઓ બહેનો. જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે તેના માટે મેં એક પ્લેલિસ્ટ બનાવેલું છે, જેનું નામ છે સીવણ ક્લાસ. એમાં મેં ઘણા બધા વિડીયો અપલોડ કરેલા છે. તમે વિડીયો ન જોયે તો જરૂર જોઈ લેજો. તો ડ્રેસના કેવી રીતના ફરમા બનાવવા, બ્લાઉઝના કેવી રીતના ફરમા બનાવવા, એ બધા એ વિડીયો અપલોડ કરેલા છે ક્લાસમાં. તો તમે જોઈને ઘરે બેઠા સીવણ શીખી શકો. આપણે હાલના ક્લાસમાં શીખીએ છીએ પ્રિન્સેસ કટ બ્લાઉઝનું ફરમા ઉપર કટિંગ કેમ કરવું. તો આપણે આગળના વિડીયામાં જોયેલું કે 32 ઇંચની સાથી પહોળાઈ હોય તો કેવી રીતના કટિંગ કરવું. તમારે આજે આપણે શીખવાના છે 37 ઇંચની સાથી પહોળાઈ હોય બ્લાઉઝની તો તમારે કેવી રીતના કટિંગ કરવું. આ જે સાઈઝ છે એની કોમેન્ટ ઘણા ભાઈ બહેનોને આવતી કે 37 ઇંચનું સાથી પહોળાઈ હોય મેડમ તો એનો વિડીયો અપલોડ કરો. તો આજે આ વિડીયો ફાઇનલ આવી ગયો છે. બધાએ જોઈને શીખજો અને પ્રેક્ટિસ કરજો. આ રીતે માપ છે. હવે આપણે એક બ્રાઉન પેપરનો ટુકડો લીધો, બરાબર, એ સિંગલ જ રાખવાનો છે. હવે આપણે એક કોર્નર ઉપર તેની લંબાઈ લેવાની છે. તો 14ની લંબાઈ છે તો 15. તમે આમાં વધઘટ કરી શકો. તમારા બ્લાઉઝ ઉપરથી તમારે માપીને બધી લંબાઈને પહોળાઈ લેવાની છે. તેના પણ મેં વિડીયો અપલોડ કરેલા છે, એ જોઈ લેજો તો તમને ખ્યાલ આવશે કે બ્લાઉઝ ઉપરથી કેવી રીતના માપ લઈને ફરમા ઉપર કટિંગ કરવું. હવે આપણે 15 ઇંચે એક માર્કિંગ કરી લીધું. હવે શોલ્ડર, તો શોલ્ડર 11, તો 5.5. શોલ્ડર 11 એટલા માટે લઉં છું, હું ડીપ ગળાના તમને શીખવાડું છું એટલા માટે. શોલ્ડર હંમેશા નાનો થાય, ડીપ ગળું હોય તો, ઉપર ગળું હોય તો શોલ્ડર તમારો મોટો થાય. તો હું તમને ડીપ ગળાના જ હંમેશા નોર્મલ જે સાઈઝ હોય એના જ હું ફરમા બનાવતા શીખવાડીશ. એટલે આપણે અડધું કરવાનું 11નું, તો 5.5. 5.5 આપણે માર્કિંગ કરી લઈએ. હવે મૂંઢાકાર, તો 6.5. 6.5 માર્કિંગ કરી અને આ રીતે આપણે માર્કિંગને જોઈન્ટ કરી લેવાનું છે. હવે ત્યાંથી આપણે સાથી પહોળાઈ લેવાની છે. 37 ઇંચની સાથી પહોળાઈ છે તો એનું 4 પાર્ટમાં તમારે ડિવાઈડ કરવાનું, 4 ભાગ પાડવાના, તો 8.5. હવે 1.5 ઇંચ આપણે સિલાઈ માટે. જે અભણ ભાઈઓ બહેનો હોય એને ખ્યાલ ન આવતો હોય તો તમારે આ રીતના છે ને 17 17 2 37 થાય, બરાબર. તો 17 17 2 37 આ રીતે ડબલ કરી લેવાનું મેઝર ટેપમાં, ને પછી એને પાછું ડબલ કરવાનું. એટલે આ થઈ ગયા 4 પાર્ટ, બરાબર. ને પછી જે આંકડો આવતો હોય ને એ તમારે લઈ લેવાનો આ રીતે. બરોબર, તમે જોઈ શકો છો આ 8.5. આવી રીતના તમારે 4 પાર્ટમાં કરવાનું. 37 સુધી તમારે મેઝર ટેપ લઈ જવાની, બરોબર. આ રીતે જે અભણ ભાઈ બહેનો એને 1/4 ભાગ કે 1/3 ભાગ કરતા ન આવડતો હોય તો આ રીતના 37 થઈ ગયું, બરોબર. એનું પછી તમારે આ રીતે તો 4 થઈ ગયું, બરોબર. ને જે આંકડો આવે એ તમારે લેવાનું 8.5. આ રીતે તમારે કરવાનું. કમરનું ને સાથી પહોળાઈ હંમેશા 1/4 ભાગ જ આવે, તો આ રીતના તમારે કરીને જે આંકડો આવે એ લીધો ને એમાં એક્સ્ટ્રા તમારે સિલાઈ માટે ઉમેરી દેવું. આ રીતના મેથડ તમારે અપનાવવાની, બરાબર. અભણ ભાઈઓ બહેનો માટે છે, જે ભણેલ ગણેલ છે એને તો ખ્યાલ હોય છે કે 1/4 ભાગ કેટલો થાય ને કેટલું ઉમેરવાનું. અભણ ભાઈઓ બહેનો માટે આ મેથડ અપનાવવાની મેં તમને બતાવી તે પ્રમાણે. હવે આપણે કમરનો 1/4 ભાગ લેવાનો. તો કમર છે આપણી 32, તો 32નો 1/4 ભાગ તો આવે 8. 8 એક માર્કિંગ કરી લઈએ. 1 ઇંચ આપણે ટક્સ માટે, 1/2 ઇંચ આપણે સિલાઈ માટે. આ રીતે થશે, બરાબર. હવે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લઈએ. હવે 1/2 ઇંચે એક માર્કિંગ કરવાનું છે. આપણે પાછળનો ભાગ કરીએ છીએ, બરાબર. આ રીતે અને આપણે શેપ આપી દઈએ. હવે આપણે
પોહળાઈ જોવાની છે તો સવા બે એક માર્કિંગ કરવાનું છે એક તમારે અહીંયા અડધો ઇંચનું માર્કિંગ કરવાનું છે ઘણા ભાઈઓ બહેનોની રિક્વેસ્ટ આવે છે કે અહીંથી તમારો શોલ્ડરનો ઉતરી જાય બ્લાઉઝ છે તો તેનો પણ એક વિડીયો અપલોડ કરીશ તમારે હંમેશા પોહળાઈ આ જે ગળાની પોહળાઈ છે ને થોડી જ રાખવાની તમારે અઢી પોણા ત્રણ નહીં લઈ જવાનું બોટનેક તમારું બ્લાઉઝ હોય તો તમારે અહીંયા ત્રણ સાડા ત્રણનું આવે બાકી તમારે નોર્મલ આપણે બ્લાઉઝ કરીએ તો તમારે ત્યાં સવા બેથી ઉપર નથી લેવાનું કેમકે આ પોહળાઈ વધે તો તમારે ઉતરવાનો પ્રોબ્લેમ છે ક્રોસ આપવાનો હંમેશા તો તમારે જે ગળા ઉતરી જાય છે એ પ્રોબ્લેમ થાય એ ન થાય તેનો હું એક વિડીયો પણ અપલોડ કરીને સમજાવીશ કે કેવી રીતના ગળુંથી તમારે બ્લાઉઝ છે તો એ આપણે આ શોલ્ડરથી ઉતરતી જાય તો એનો હું પ્રોબ્લેમ થાય તો તમારે ઉતરી જાય એનું હું તમને વિડીયો અપલોડ કરીને સમજાવીશ હવે આપણે જોવાની છે લંબાઈ તો 10 એક ત્રણે માર્કિંગ કરવાનું છે આ રીતે પહેલા માર્કિંગને આપણે જોઈન્ટ કરી લેવાનું પછી આપણે કોઈ બી શેપ આપવાનું આમાં તમને હું પાન શેપ કેવી રીતના બને એનું શેપ તમને શીખવાડી દઉં આ રીતે પાન શેપ તમારે ગળું બનાવવું હોય બ્લાઉઝમાં તો આ રીતેનો શેપ અપાય આ રીતે હવે આપણે કટિંગ કરી લઈએ પાછળનો ભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે કટિંગની પ્રેક્ટિસ ખાસ કરજો બધા વિડીયા જોઈને તો તમને કટિંગ આવડી જાય આ રીતે આપણે ગળાનો શેપ કટ કરી લઈએ પાછળનો ભાગ આપણો કમ્પ્લીટ થઈ ગયો છે હવે જોવાનો છે આગળનો ભાગ હવે આપણે આગળનો ભાગ જોવાનો છે તો આ રીતના પેપર જે વધેલું છે ત્યાં આપણે પાછળનો ભાગ આ રીતે ગોઠવવાનો છે બરોબર વધારે આ જગ્યા છૂટે ત્યાં આપણે આ ભાગ રાખવાનો નીચેનું ઉપરનું ઓછો હોય ત્યાં આ રીતે કેમકે આપણે 2 ઇંચ એક્સ્ટ્રા લેવાનું હોય છે પ્રિન્સેસ કટમાં શેપ ડાર્ટ્સ દેવા માટે હવે પછી આપણે માર્કિંગ કરી લઈએ જે રીતના છે તે રીતે બધી માર્કિંગ થઈ ગયું છે હવે આપણે કઈ કઈ જગ્યાએ આગળના ભાગે ફરક કરવાનો છે બતાવું તમને આ રીતે 5.5 ની લંબાઈ બરોબર આગળનું ગળું છે એટલા માટે આ રીતે આપણે શેપ આપી દેવાનો આ રીતે આપણે આગળના ભાગે ગોલાઈ આપવાની હોય છે હંમેશા વિડીયામાં બતાવું એ રીતના પહેલા આપણે આ રીતના ચોરસ કરી લેવાનું બરોબર આ રીતના પહેલા ચોરસ બનાવીને પછી તમારે શેપ આપવાનો આગળના ભાગે તો કેવી રીતના શેપ આપવું એ રીતે તમારે આપી દેવાનું છે આ શેપમાં તમારે બહુ ફરક ન રહેવો જોઈએ ફરક તમારે રહી જાય તો તમે કટિંગ કરીને જ્યારે સિલાઈ કરો ત્યારે તમારે પરફેક્ટ રીતે બંને પાર્ટમાં એકસરખા શેપ જોઈ અને વધઘટ હોય તો કટ કરી લેવાનું પ્રોબ્લેમ એ ન થવો જોઈએ આ રીતના શેપ આવવો જોઈએ હવે આગળનો ભાગમાં પ્રિન્સેસ કટમાં આપણે 3.25 માર્કિંગ કરવાનું છે
સવા ત્રણ અહીંયા બરોબર આ રીતે ને આ રીતના સવા ચાર જેવું એક માર્કિંગ આવી વચ્ચે આવશે બરોબર હવે આ ત્રણેય માર્કિંગને આપણે આ રીતે જોઈન્ટ કરી લેવાનું છે ગોલાઈમાં એકદમ ઇઝી હોય છે પ્રેક્ટિસ જરૂર કરજો પ્રેક્ટિસથી જ કટિંગ આવડે તો તમારે આ રીતના પેપર હોય આવું પેપર ન હોય તો આપણે જે આવે છે પેપર ઘરે વાંચવા માટે એ તમે લઈને યુઝ કરી શકો પહેલાં પ્રેક્ટિસ માટે ફર્મા બનાવવા હોય ને ફર્મો રાખવો હોય તો આવી રીતના પેપર લઈ ને પછી તમે રાખી શકો આ રીતે આપણે શેપ આપી દીધો છે હવે ડાર્ટ્સ આપણે લેવા માટે બે ઇંચ એક માર્કિંગ કરવા એક અડધો ઇંચે અહીંયા માર્કિંગ કરવું હવે આ માર્કિંગને આપણે જોઈન્ટ કરી લેવાનું કમરનો ભાગ છે આ રીતે આપણે જોઈન્ટ આપી દઈએ બરોબર મેઇન આ જ છે તમારે આ મેઇન ધ્યાન રાખવાનું આ વધારે લેતા તમારે ભૂલાવવું ન જોઈએ આગળના ભાગે વધારે આપણે કાપડ લેવાનું છે બાકી તમારું કાપડ ઘટશે એટલે આ ખાસ તમારે ધ્યાન રાખવાનું જ્યારે તમે કટિંગ કરો ત્યારે આ વધારે લેવાનું છે હવે બે ઇંચ કાંઈ આપણે આ બે લીધા તો આપણે બે તમે અહીંયા અઢીનો ડાસ બનાવો તો અઢી ઇંચ અહીંયા લઈ લેવાનું બરોબર જે તમે લ્યો સાહેબ પહોળાઈ એટલી જ અહીંયા પહોળાઈ લેવાની છે હવે સાડા ત્રણ એક માર્કિંગ કરવાનું આ રીતે આપણે શેપ આપી દેવાનો ડાર્ટ્સનો પ્રિન્સેસ કટમાં હોય તે રીતે આ રીતે આ રીતે થશે આગળનો પાર્ટ હવે આપણે કટિંગ કરી લઈએ આપણે અંદરની ગોલાઈ કટ કરવાની છે કેમ કે આપણે આગળનો પાર્ટ છે પહેલા આપણે આ ગોલાઈ કટ કરવાની પછી આ રીતે આપણે દાંતનું જે કટિંગ કરી લેવાનું બરાબર આ રીતે થશે આ રીતે આપણો આગળનો ભાગ તૈયાર થઈ ગયો છે હવે આપણે જોવાની છે સ્લીવ હવે આપણે માય જોવાની છે તો આ રીતના એક વખત ફોલ્ડ કરી લેવાનું બરાબર પેપરને હવે પાછળનો ભાગ લેવાનો પાછળના ભાગે આપણે આ રીતના મૂંઢાકાર માપી લેવાનું મૂંઢાકાર આ પાછળના ભાગે એટલા માટે મપાવું છું કે જે આપણે આ વધઘટ કર્યું હોય તમે બ્લાઉઝ ઉપરથી વધઘટ આ સિલાઈ હોય તો તમે એની સિલાઈ સહિત લીધું ન હોય તો તમારે સ્લીવનું વધઘટ થાય એટલા માટે તમારે હંમેશા કટિંગમાંથી મૂંઢાકાર લેવાનો તો હવે સાડા આઠ તો આપણે પહેલાં લંબાઈ લેવાની મારે પાંચની સ્લીવ બનાવવાની છે તો દોઢ ઇંચ વધારે લેવા તો સાડા છ એક માર્કિંગ કરી લઈએ હવે સાડા આઠે આપણો આ મૂંઢાકાર છે તો સાડા આઠ હવે આપણે મોરી જોવાની તો અગિયારનું છે બરાબર તો આપણે સાડા પાંચે ફિટિંગ આવે એનું હોય તમારે એનું અડધું કરવાનું દોઢ ઇંચ સિલાઈ માટે હવે અઢી ઇંચે એક માર્કિંગ કરવાનું આ રીતે ને ક્રોસને આપણે જોઈન્ટ કરી લઈએ આ રીતે દોઢ ઇંચ આપણે એટલું છોડી દેવાનું છે બે ઇંચ જેટલું અહીંયા છોડી દેવાનું પછી તમારે આ રીતે સ્લીવનો શેપ આપવાનો છે આ રીતે આ રીતે આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ છે હવે કટિંગ કરી લઈએ
હરેક વિડીયામાં હું પૂરેપૂરું તમને કટિંગ બતાવું છું. સ્લીવના પણ મેં ઘણી આ બધા વિડીયા અપલોડ કરેલા છે. ફર્મમાં હું આખો તમને ફર્મ બનાવતા એટલા માટે શીખવાડું કે હરેક વિડીયામાં હરેક સાઇઝ તમે અલગ અલગ રીતે તમને શીખવાડી શકું. આ રીતે વચ્ચે માર્કિંગ કરવાનું. આ રીતે સ્લીવને ખોલી આગળનો શેપ આપણે કટ કરી લેવાનો. આ રીતે આપણી સ્લીવ તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો આ આપણો પાછળનો ભાગ છે ને આ આપણા બંને આગળના ભાગ. આ રીતે તમારે પ્રિન્સેસ કટ બ્લાઉઝનું 37 ઇંચની સાથી પહોળાઈ હોય તો કેવી રીતના ફર્મો બનાવવો ઇઝી મેથડથી મેં તમને સમજાવેલું. ને કોઈ બી તમને પ્રશ્ન હોય તો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ને આ વિડીયા લાઇક જરૂર કરજો. ઘણી મહેનતથી હું તમને આ વિડીયા અપલોડ કરીને તમને શીખવાડવાની કોશિશ કરું છું, તો લાઇક જરૂર કરીને કોમેન્ટ કરજો ભાઈઓ બહેનો. ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો સબસ્ક્રાઇબ કરી લેજો, નોટિફિકેશન બેલ પર ઓલ કરજો. આ વિડીયો જોવો. ખૂબ ખૂબ ધન્યવાદ.